અંગલેશ્વરના કાંસિયા ગામે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અહીં અમરાવતી ખાડીમાં પાણીના પ્રવાહના કારણે ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી છે કાંસિયા ગામે પચીસ વર્ષોમાં એક એકર જમીનનું ધોવાણ થયું છે આ ચોમાસામાં જ એક જ રાત્રિમાં ત્રીસ થી પાંત્રીસ વીઘા જમીન ધોવાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વધે છે જોકે પચીસ વર્ષથી વહીવટી તંત્રની રજૂઆત કરતા આ પાણીનો નિકાલ થયો નથી ઉપરાંત વારંવાર ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો એ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી છે કામ કરવામાં આવ્યું નથી અમે સિંચાઈ ખાતું અંકલેશ્વર સિંચાઈ ખાતું ભરૂચ અમે કુબેર ભવન વડોદરામાં આવ્યું છે ત્યાં પણ અમે અરજી આપી છે આવું ના રહેશે તો આવનારા દિવસોમાં કાશ્યા ગામના ખેડૂતો રહેશે પણ કાશ્યા ગામના ખેડૂતો પાસે જમીન રહેવાની નથી આ અમરાવટી ખાડીનું જે મૂળ વેણ છે એ જગ્યા પર નર્મદા નદીમાં વારંવાર પૂરી જેવી પરિસ્થિતિ સર્જાતા અમળાવતી ખાડીનું જે મૂળ વહેન છે જગ્યા પર રેતી અને માટીથી આનું પુરાણ થઈ ગયું છે તેના લીધે આ અમરાવતી ખાડીનું વહેન કાસ્યા ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયેલ છે હવે આનું કરવું શું અમારે સરકાર શ્રીને એ જ માંગ છે કે નકશા પ્રમાણે આનું વહેન સીધું જ છે નકશા પ્રમાણે જો આનું વહેન સીધું કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે જમીન ડોવાણ થાય છે એ અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે એ બદલ સરકાર શ્રીને અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે ટૂંક જ સમયમાં આનું નિરાકરણ આવે

આશરે આ વખતે ત્રીસ થી પચાસ મીંગા જમીન ખોવાઈ ગઈ છે એક જ રાતમાં રાત પણ નથી થઈ અને અહીંયા ગાડી દુષ્યંત પટેલ અમે વીસ વર્ષથી રજૂઆત કરી છે જયારે જયારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત જાય કે કામ થઈ જશે કામ થઈ જશે હજુ કામ થયું પછી રમેશભાઈ મિસ્ત્રી આવ્યા એ પણ આવીને ગયા પણ જોઈને બેસીને ગયા અમે રૂબરૂ સાથે મુલાકાત કરી કલેક્ટર સાહેબ પાસે લઈ ગયા અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મુલાકાત કરી અમે નકશો આપ્યો છે હમણાં ખાડી છે આ ખાડીનો નું વહેન જો બદલી આપ્યો મને તો બધા ખેડૂત બચી જાય હમણાં સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવવાના હતા આટલા વર્ષોથી સાંસદમાં આવે છે આટલા તો ચૂંટાઈને આવે છે કોઈ વખત જોવા નથી આવ્યા તો એમની પાસે ખબર જ નથી જતી કોઈ ખબર પહોંચાડવા જે નથી આ ખબર એમને પહોંચે તાત્કાલિક ધોરણે આવે એ ગાડી અને આનું નિરાકરણ કરે અમારે એટલી એમની પાસે અરજ છે કે તમે ઉપર સુધી વાંચ પહોંચાડો આનો કોઈ ધોવાન અટકાવે